मन महेश हाजर छे, रोज मिल्क रेडी छे। अरे वाह, आ बन्ने आजे काम करी रहा छे। बड़ा भाई, सूरज कई दिशा में उग्यो छे? आ बन्ने ने काम करता जोई ने हूँ तो रोज मिल्क पीधा वगर तृप्त थई गयो। बस मारा दीकराओनी मजाक नहीं उड़ाओ तमे बधा। अरे एक तो बिचारो केटलू काम करे छे, एना काम नी कदर तो कोई करतु ज नथी, अने ऊपर थी मारा दीकरा ने देवा दो ने मासी, अमारा जेवा कामकराओ ने तो काम थी ज निस्बत। आहा, आ मनुड़ो आटलू डायो डायो बोलते क्यांथी शीखी गयो हे? फरी एक वार अनाउंसमेंट करी दो, हाजर छे तमारा बद्दा माटे रोज मिल्क। खास कुमकुम भाभी माटे अमे आटली बधी मेहनत करी छे, આજે એમનો ઉપવાસ છે ને એટલે। વાહ ભાભીના દિયરિયાઓ, મમ્મી મારા બંને ભાઈઓ ભાભીનું કેટલું ધ્યાન રાખે છે, અને એક મારો દિયર છે દક્ષાળીનો વર, મારી સાસુની હામા હા અને મારી સાસુની નામા ના, સાસુ તારો સારો ફાટે। મમ્મી ભાભી ક્યાં છે? લે તે યાદ કરીને આ કુમકુમ ના પગલા પડ્યા। ભાભી તમારા માટે સ્પેશિયલ પીણું રોઝ મિલ્ક, અમે પ્રેમથી બનાવ્યું છે, તમે પણ પ્રેમથી પીજો। થેન્ક યુ દિયરજી, પણ પહેલા આ બધાને આપો, હું ઘરની બહુ કહેવાય એટલે હું છેલ્લે પીશ। અરે ના 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 ના, આજે તમારું જાગરણ છે, યુ આર ધ સ્ટાર ઓફ ધીસ નાઇટ, પ્લીઝ પ્લીઝ પી લો પી લો પી લો। એક મિનિટ કુમકુમ, હમણાં નહીં પીતી। શું થયું સુધા? અરે જેમના માનમાં આપણે જાગરણ કરી રહ્યા છે એ દેવી માના ચરણે તો પેલા ધરીએ, પછી આપણે બધા પ્રસાદના હકદાર કહેવાઈએ। વાતમાં દમ છે માસી, પણ કઈ કમ છે? બધું સુધાની ઈચ્છા પ્રમાણે થશે। કુમકુમ, તું જ માતાજીના ચરણે આ પ્રસાદ ધરાવ, આ ગ્લાસ તું માતાજીના ચરણે મૂકી આવ। હા મોટી મમ્મી। માતાજીને ધરાવ્યા પછી બધા પ્રસાદ તરીકે લઈ લેશે ને હોલમાં ઘસઘસાટ સુઈ જશે, પછી આપણે બંને જ જાગરણ કરીશું। ચાલ બેટા કુમકુમ, જલ્દી કર, એ તો ઠંડુ દૂધ ગરમ થઈ જશે તો મજા નહીં આવે। અરે હા, કાકાની વાત સાચી છે, આ ગરમ થઈ જશે તો મજા નહીં આવે। અરે તમે લોકો લેવા માંડો, ભાભી પછી પી લેશે, ચલો સ્ટાર્ટ। જીજાબેન બે ગ્લાસ જીજાજી વચ્ચે તમે પીવાના છો? ના, આ બીજો ગ્લાસ મારી ભાભી માટે છે। હવે આપણે બધા રોઝ મિલ્ક પીતા હોઈએ અને જેનું વ્રત છે ના પીવે તો કેવું લાગે? પીઓ પીઓ ભાભી। પણ ભાભી તો માતાજીને ધરાવેલો ગ્લાસ લેશે ને? ના, અમે બંને જાગરણ કર્યું છે એટલે અમે બંને સાથે જ રોઝ મિલ્ક પીશું। અલે આ મન કેમ રહી ગયો? તેજ બનાવ્યો અને તું જ રહી જાય થોડી ચાલે, લે પી લે બેટા। અરે વાહ સુધા, બહુ સરસ ધ્યાન રાખે છે આ તું બંને દીકરાઓનું, મનને તે રોઝ મિલ્ક પીવડાવ્યું તો મહેશને શું કામ ભૂલી ગઈ? અલે લે, મારા તો ધ્યાનમાં જ નથી, હું હમણાં બનાવી લાવું તારા માટે બેટા। મમ્મીજી બીજું બનાવવાની શી જરૂર છે? હા માતાજીને ધરાવેલો પ્રસાદ છે ને મહેશભાઈ એ પી લેશે।
તો પ્રસાદ કહેવાય, મહેશ એકલો એકલો થોડી ઘટઘટાવી શકે. હા બધો પ્રસાદ હું લઈ લઈશ તો પાપ લાગે ને? એ ડબ્બા પ્રસાદ લેવાથી પાપ ના લાગે, એનાથી તો ડબલ પુણ્ય મળે. લાવ, પાપ છે નું લાગે, આલે આલે પી લેજો. અરે પ્રસાદ પીવાથી તો બમણું પુણ્ય મળે. પણ માસી શું? અરે પણ માસી, હા તું પોતે આખો ગ્લાસ પીવે છે અને ભાઈને પીવડાવું છું તો તારા પેટમાં દુખે છે? ચૂપ રહેજે, લે પી લે માર દે. માસી બધું દૂધ પી જાજે. હા આલે. કેટલો ડાયો છે મારો દીકરો, બધું દૂધ પી ગયો છે. પીજા પીજા. અરે વાહ. ભાભી મારા ભાઈની વાટ લગાડી તમે, ફરી એકવાર બચી ગયા તમે. પણ હજુ રાત પૂરી નથી થઈ ગઈ, એટલે સમજો વાત પણ પૂરી નથી થઈ. ચલો હવે આ રોઝ મિલ્ક નો પ્રોગ્રામ તો પતી ગયો, હવે જાગરણમાં આગળ શું કરીશું? એ હું તમને કહું ભાભી. તમને યાદ છે તમે એને સુધાએ મળીને વર્ષો પહેલા જાગરણ કરેલું? બસ એમાં જે મજા મસ્તી કરી હતી ને એનું એક્શન રિપ્લે કરીએ આપણે. હલી લે, એ જાગરણમાં તો જલસો પડી ગયો હતો ને? હા તો લેટ્સ પ્લે. આપણે હવે એક મસ્ત મજાની ગેમ રમીશું, પાસિંગ ધ પાર્સલ. મોટા ભાઈ ત્યાં બેસીને મ્યુઝિક વગાડશે અને આપણે આ પીલો પાસ કરવાનો. મ્યુઝિક બંધ થાય ત્યારે આ તક્યો જેના હાથમાં રહી જાય એ આઉટ, અને જે આઉટ થાય એને પનિશમેન્ટ મળશે, અને આપણે બધા એને જે કે એ પ્રમાણે એને કરવું પડશે. અને લે કેટલા વર્ષો પછી આ સરસ મજાની ગેમ રમીશ. અરે રંગ પડી જાય એવી મજાની ગેમ છે, નહીં દીદી? જીજાજી ચલો જલ્દી મ્યુઝિક ચાલુ કરો. ઓકે. સારુંથી આઉટ થઈ ગયો, હવે જઈને નિરાંતે સુઈ જઈશ. બિચારાને પનિશમેન્ટ તો મળી જ ગઈ છે, ઊંઘની ગોળીનો હેવી ડોઝ. ના આવે, ના ના નહીં ચાલે. આજે તો પનિશમેન્ટ હું આપીશ. હા મમ્મી, જોરદાર પનિશમેન્ટ આપજે. હો આ જો મહેશ, તારે છે ને એક્ટિંગ કરવાની છે. યાદ છે જ્યારે તું સાતમા ધોરણમાં ભણતો હતો ત્યારે સ્કૂલના એન્યુઅલ ફંક્શનમાં મહાભારત નાટક ભજવાયું હતું અને એમાં તું અર્જુન બન્યો હતો. ના ના હવે, સેનાપતિ બન્યો હતો. અને સેનાપતિ બનીને એને તીર વાગે છે અને તીર વાગ્યા પછી એ મૃત્યુ પામીને ઢળી જાય છે. નાટક તો આમ 15-20 મિનિટ સુધી ચાલ્યું હતું, પણ મારા દીકરાએ લાશ બનીને જે એક્ટિંગ કર્યું છે, હાય હાય, મારા તો રૂવાડા ઊભા થઈ ગયા હતા. સ્કૂલના નાટક માટે જો ઓસ્કર મળ્યો હોત ને તો એ મારા મહેશને જ મળ્યો હોત. યસ યસ ભૈયા, યહી એક્ટિંગ કરના, મજે કરનો, યે પનિશમેન્ટ નહીં હૈ. અરે હવે ક્યાં મજે લે લો, અમને પણ તો મજા આવી જોઈએ ને. અને આમ ચૂપચાપ લાસ્ટની જેમ પડી રહેવામાં એક્ટિંગ ક્યાં આવી, ખરું ને ભાભી? વાત તો સાચી છે હો જીજ્ઞાબેન. ચૂપ રહો બધા. મહેશ બેટા ચલ સરસ મજાનો મરી ગયેલા સેનાપતિની એક્ટિંગ કરીને બતાવ. હા ચલ ઉભો થા. બસ મહાભારતનું યુદ્ધ ચાલી રહ્યું છે, અર્જુન અને યુધિષ્ઠિર વચ્ચે જોરદાર યુદ્ધ થઈ રહ્યું છે. એક મિનિટ એક મિનિટ, અર્જુન અને યુધિષ્ઠિર ભાઈઓ હતા. યુદ્ધ એ વખતે દુશાસન અને અર્જુન વચ્ચે થતું હતું. હા હા હવે ટૂંકમાં યુદ્ધ થઈ રહ્યું છે. હે ભગવાન, મારો દીકરો સેનાપતિ બની અને કૌરવોનો કચ્છર ઘાણ વાળી રહ્યો છે. અને અર્જુન, અર્જુન તો એને યુદ્ધમાં લડતો જોઈ અને ગાંડો ગાંડો થઈ જાય છે અને પોતાનો ગાંડીવ ધનુષ્ય બાજુ પર મૂકી અને એ મારા દીકરાને જોતો જ રહી જાય છે.
अचानक दुशासन नो तीर सननननन करतू अर्जुन नी तरफ आगळ वधी रह्यो छे। पण अर्जुन अर्जुन तो मारा दीकरा ने युद्ध मा जजुम तो जोवा मा मशगूल छे। તમારા દીકરાનું ધ્યાન જાય છે કે તીર અર્જુન તરફ આગળ વધી રહ્યું છે અને જો તીર અર્જુનને વાગશે તો કૌરવો જીતી જશે અને મારો દીકરો બહાદુરીથી અર્જુનની સામે આવીને ઊભો રહી જાય છે અને એને તીર વાગે છે અને સેનાપતિ ઢળી પડ્યો। અર્જુન હમ જાતે अब तुम्हारे हवाले वतन साथी। मारा दीकराना बलिदान नी ए वखते तो इतिहासे नोंध नोती लीधी पण एक वखत श्री कृष्णए एवुं कबूल्यू के जो ए वखते एने बलिदान ना आप्युं होत तो महाभारतनो युद्ध त्रीजा दिवसे ज समाप्त थई जात। मासी हवे तमारी कमेंट्री बंद करो, भाईनी एक्टिंग चालू ज छे। માસી તો જોગિંગ માટે સવારે વેલા ઉઠ્યા હતા ને એટલે। ઓહો બહુ સુકાઈ ગયો છે મારો દીકરો। અરે શેનો સુકાઈ ગયો? સારું છે કે એક્સરસાઇઝ માટે જાય છે, ફિટ તો રહેવું જોઈએ કે નહીં? મમ્મી પોતે ફિટનેસ ની ક્યાં માંડે છે, ભાઈ અત્યારે ફ્લેટ થઈ ગયો છે, એનું જાગરણ તો અહીંયા જ પૂરું થઈ ગયું। મન એક કામ કર, તું ભાઈને લઈને રૂમમાં જા અને એને સરખી રીતે સુડાવી દે। આ સેનાપતિ તો ભર ઊંઘમાં છે, ચલો હું જ મદદ કરું, ચલો। મને ક્યાં લઈ જાઓ છો? રૂમમાં રૂમમાં। મમ્મી અમારા રૂમનું એસી બગડી ગયું છે તો આને જયભાઈના રૂમમાં સુવાડી દઉં? હા હા લઈ જાઓ લઈ જાઓ, મારા સેનાપતિને એસી વગર રૂમ નહીં આવે। ચલો 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 આપણે ગેમ આગળ વધારીએ। પપ્પા મ્યુઝિક સ્ટાર્ટ કરો। ઓકે સ્ટાર્ટ। જઈ સુતો છે એ તો પ્રોબ્લેમ થઈ જાય, અને આ જો આ જે રીતે ઘોરે છે એ રીતે તો લાગે છે કે 3-4 દિવસનો ઉજાગરો હોય। મને નથી લાગતું કે હવે સવાર પહેલા પડખો પણ ફરે। કાકા ઠંડુ પાણી નાખી દો, હમણાં બેઠો થઈ જશે। તારે એને શું કામ ઉઠાડવો છે? એ તો કાંઈ નહીં કાંઈ નહીં, તમે જાણે અરે તું અહીંયા શું કરીશ? આને સરખો સુવાડી દઉં ને। હા જલ્દી આવજે પાછો, અને જોજે જય ઉઠી ના જાય, જલ્દી આવજે, નીચે બધા રાહ જોવે છે। હા તમે જાણ ને ભાભી, આજે તમે જિંદગીની મોટી ભૂલ કરી છે। સ્લીપિંગ ટેબ્લેટ્સ વાળું દૂધ મારા ભાઈને પીવું પડ્યું। ભાભીશ્રી તમને આ ભૂલ ભારે પડશે, આજના જાગરણની રાત તમને જિંદગીભર યાદ રહેશે, એવું હું કંઈક કરીશ। હવે પનિશમેન્ટ માટે તૈયાર થઈ જા વરજી। શું પનિશમેન્ટ આપીશું કાકાને? વિચારો વિચારો। હા કાકા તમે એમ કહો કે તમે સુધા માસીને પટાવ્યા હતા કેવી રીતે? તો સાંભળો, એક સુંદર છોકરી, હરણી જેવી મસ્ત મજાની આંખો, રતુમળા હોઠ, ગુલાબી ગાલ અને કાળા ભમર વાળ। હું છે ને એ છોકરીને એક મેરેજ ફંક્શનમાં મળેલો અને એને જોઈ અને હું મારું દિલ ખોઈ બેઠો। સુધા માસી, અરે આની વાત નથી કરતો, તો કોની વાત કરો છો? એટલે મે જે છોકરીને પટાવેલી હતી એ બ્યુટીફુલ છોકરીનું નામ હતું। કોણ હતી જે છોકરીએ મને પટાવ્યો હતો?
એ છોકરીનો નામ હતું સુધા. પણ કાકા, તમે પટાવી કઈ રીતે? એ છે ને, મારી પાસે શાયરીઓ સુધરાવવા માટે આવતી હતી. તો પછી કાકા, તમારે એક શાયરી તો સંભળાવવી જ પડે હો. ઓકે ઓકે, સાંભળો, મુલાયદા ફરમાઈએ. કાળી ભમર આંખો તારી, કાળી ભમર આંખો તારી, દિલને મારા લાગે પ્યારી. વાહ વાહ, રૂપ ગુલાબી, ચાલ શરાબી, આ સુધા મારી સૌથી ન્યારી. રૂપ ગુલાબી, ચાલ શરાબી, આ સુધા મારી સૌથી ન્યારી. મીઠી સમજી પરણ્યો તને સુધા, મીઠી સમજી પરણ્યો તને. અરે તું તો નીકળી સાવ ખારી, તું તો નીકળી સાવ ખારી. ચલો કાકા, હવે તમે આઉટ થઈ ગયા છો, તમે સોફા પર જાઓ અને પપ્પા તમે અહીંયા આવી જાઓ. આવો ભાઈ આવો. ચલો ભાઈ, બધા રેડી? યસ. ચલો હવે આપણે સરસ મજાનું ગીત સાંભળે. પણ હા, કોઈ ભજન નહીં હે, કોઈ પણ પિક્ચર નું ગીત. ભાભી, ક્યાં ખોવાઈ ગયા હતા? ના ના, કઈ નહીં, એ તો હમસતો. પણ તમે ગીત બહુ જ સરસ ગાયું હો. ચલો ભાભી, હવે તમે આઉટ થઈ ગયા છો, નેક્સ્ટ રાઉન્ડ શરૂ કરો. એક મિનિટ એક મિનિટ એક મિનિટ, નેક્સ્ટ રાઉન્ડ શરૂ કરે ને એ પેલા ગરમા ગરમ ચા થઈ જાય ને તો જલસો પડી જાય. લવ યુ કાકા. પણ ચા હું બનાવી છે. અરે દિયરજી, તમે બેસો ને, ચા હું બનાવી દઉં છું. અરે ના ના ભાભી, તમારા બધાનો જાગરણ છે અને ઉપવાસ પણ છે. અમે લોકો રમો ને, હું ચા બનાવી આવું છું. હા હા, મન ચા બનાવીને લાવે છે. 3 ચીયર્સ ફોર મન. હિપ હિપ હુરે, હિપ હિપ હુરે, હિપ હિપ હુરે. કુમકુમ ભાભી, હવે તમે મારી ચા પીઓ ને સૂઈ જાઓ, એટલે તમારું વ્રત તૂટ્યું ને મારો બદલો પૂરો. મહેશ અહીંયા મારી રૂમમાં કેમ રીતે આવ્યો છે? મહેશ ઉઠ. કેવી રીતે સુઈ ગયો? આટલી મોડી રાત્રે અવાજો છે ને આવે છે?
રાત સુવા માટે હોય કે ઘોંઘાટ કરવા માટે.